વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8ના પ્રકરણ 9 વિશે જોઈશું. તેમાં જાતે ગણીએ જોઈએ તો પાના નંબર 49 પરનો પહેલો દાખલો છે. 3/4 -5/7 -7/5 ને સંખ્યા રેખા પર દર્શાવો. આપણે સંખ્યા રેખા પર એને બતાવવાનું છે. તો પહેલો દ્વિયમાંથી 3/4 ના છેદમાં અહીંયા આપણે 4 આપેલા હોવાથી 0 થી 1 સુધીના 4 ભાગ કરવા પડે. જે 3/4 છે તે 0 અને 1 ની વચ્ચે આવે છે અને અહીંયા છેદમાં 4 છે એટલે આપણે સંખ્યા રેખા પર 0 થી 1 સુધીનો ભાગ છે તેના 4 ભાગ કરીશું. અહીંયા તમે જોઈ શકો છો આ 1 2 3 અને 4 ભાગ બનાવ્યા છે અને તેમાં આપણે પહેલા ભાગનું નામ આવશે 1/4 2/4 3/4 અને 4/4 એટલે 1 થઈ જાય છે. આ રીતના આપણે 3/4 ને દર્શાવશું. બીજા નંબરનો દાખલો જોઈએ એમાં છે -5/7 ના છેદમાં અહીં કેટલા છે તો 7 છે. હોવાથી હવે આ સંખ્યા તે 0 થી -1 ના વચ્ચે આવશે એટલે એને 7 ભાગ કરીશું પણ 0 આ તરફ આવશે. 0 મોટી સંખ્યા છે એટલે જમણી બાજુ આવશે અને -1 ડાબી બાજુએ આવશે. તો અહીંયાથી આપણે 7 ભાગ બનાવ્યા છે એમાં પહેલો ભાગનું નામ આવશે -1/7 -2/7 એમ કરીને અહીંયા આપણો -5/7 આવશે અને છેલ્લે આપણો આવશે અહીંયા -7/7 એટલે -1. ત્રીજો દાખલો તમારે અહીં જાતે ગણવાનો છે જે છે -7/5 વાળો. બીજા નંબરની સૂચનામાં જઈએ તો સંખ્યા રેખા પર એ બી સી ડી ઈ એફ જી એચ એવી રીતે દર્શાવેલા છે કે જેથી એ બી બરાબર બી સી બરાબર સી ડી એટલે કે એ બી અને બી સીનો જે રેખાખંડ છે આ બધા વચ્ચે માપ કેવા છે સરખા છે. તેવી જ રીતે ઈ એફ બરાબર એફ જી બરાબર જી એચ એટલે આ બી બધાની વચ્ચેનું માપ કેવું છે સરખું છે. તો બી સી ડી એફ એચ વડે દર્શાવવાની સંખ્યાઓ લખો એટલે આપણે આ બધા દર્શાવવું છે તેની સંખ્યા આપણે જાણવાની છે. તો અહીંયા આપણે સૌપ્રથમ -2 અને -3 વચ્ચે અહીંયા જે છે એ બી સી ડી આવેલા છે તેને જોઈએ તો અહીંયા એના 5 ભાગ બતાવેલા છે. તમે જોઈ શકો છો એના 5 ભાગ આપેલા છે. અહીંયા જોઈએ તો આ 1 2 3 4 અને 5 ભાગ આપેલા છે એટલે છેદમાં 5 આવશે એ નક્કી થઈ ગયું છે જે પ્રમાણે આપણે ઉપર જોયું તે પ્રમાણે. તો અહીંયા હવે -2 એટલે એને આપણે લખવું હોય છેદમાં તો કઈ પ્રમાણે લખાય તો -10/5 એટલે 5 2 10 થાય એટલે -2 મળશે. હવે ડી બરાબર આપણે કેટલા લઈએ તો 10 થી આગળ જઈએ તો -11/5 સી બરાબર -12/5 બી બરાબર -13/5 અને એ બરાબર મળશે -14/5 એટલે આ થઈ ગયા તમારા એ બી સી ડીનું માપ. તેવી જ પ્રમાણે તમારે ઈ એફ જી એચનું શોધવાનું છે. ચાલો હવે જાતે ગણીએ પાના નંબર 50 પરનું જોઈએ. તેમાં સૂચના છે નીચેની સંખ્યાઓને તેમના પ્રમાણિત સ્વરૂપમાં લખો. પ્રમાણિત સ્વરૂપ એટલે અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે. તેમાં પહેલો દાખલો છે -16/20 આપણે એના અવયવ પાડીએ. ઉપર 16ના અવયવ પડે છે 2 × 2 × 2 × 2 20ના અવયવ પડે છે 2 × 2 × 5 તો અહીં આપણે આ 2 ને 2 નીકળી જાય છે એટલે બાકી રહી જાય છે ઉપર 2 × 2 એટલે 4 અને નીચે આવે છે 5 એટલે આ થઈ ગયું -4/5 તે આપણું પ્રમાણિત સ્વરૂપ અથવા તો અતિ સંક્ષિપ્ત રૂપ થશે. બીજી સંખ્યા છે આપણી 24/15 તો 24ના અવયવ પાડીએ તો 3 × 2 × 2 × 2 અને 15ના અવયવ પડશે 3 × 5 તો અહીં 3 ને 3 નીકળી જાય છે એટલે ઉપર બાકી રહી ગયા 2 × 2 × 2 ત્રણ વાર એટલે એનો જવાબ આવે છે 8 અને નીચે આવે છે 5 અને આ ઓછાનું ચિહ્ન એટલે -8/5. આ સિવાય બીજા 2 દાખલા બાકી રહે છે -12/50 અને -44/72 એના તમારે અવયવ પાડીને જે નીકળે દેખાડી એનો જવાબ મેળવવાનો છે. ચાલો હવે આપણે જાતે ગણીએ પાના નંબર 51 પરનું જોઈએ. તેમાં છે અહીંયા આપણને 3 ચિહ્નો આપ્યા છે નાનું મોટું અને બરાબરનું ચિહ્ન. તેમાંથી આપણે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા ભરવાની છે. પહેલો દાખલો છે
હવે આમાં આપણે વાત કરીએ અપૂર્ણાંક સંખ્યા હોય તો એક ધન અને એક ઋણ, જેમ અહીંયા તમે જોઈ શકો છો આ ઋણ અપૂર્ણાંક સંખ્યા છે અને આ બધી ધન છે. તો આપણને ખબર છે કે ધન અને ઋણ હોય ત્યારે આપણે સરળતાથી ચિહ્ન મૂકી શકીએ કે ધન સંખ્યા હોય તે ઋણ કરતાં મોટી જ હોય. એટલે આપણે અહીંયા એનું પ્રમાણિત સ્વરૂપ એમ તો મેં મેળવ્યું છે, પણ મેળવવા વગર શું જાણવું હોય તો આપણે કહી શકીએ કે આ બધી ધન સંખ્યા છે તે ઋણ સંખ્યા કરતાં મોટી છે, એટલે આ ચિહ્ન આવશે. તે જ પ્રમાણે બીજામાં વાત કરીએ તો અહીંયા ઓછા ઓછા નીકળી જાય છે, એનું પ્રમાણિત સ્વરૂપ આનું મેળવીએ તો એનો જવાબ આવે છે 2^3. તો આ બાજુ પણ 2^3 છે અને આ બાજુ બી 2^3 જ જવાબ આવે છે. એટલે કે આ બંને સંખ્યા કેવી થાય છે તો સરખી થાય છે. ત્રીજા નંબરની જોઈએ ખાલી જગ્યા તો -5^9 અને આ બાજુ 5^-9, તો આપણે પહેલી સંખ્યાનું પ્રમાણિત સ્વરૂપ મળશે કે જેમાં ઓછા ઓછા નીકળી જાય છે, એટલે 5^9 મળે છે. હવે 5^9 અને બીજી બાજુ છે 5^-9, તો આ બે સંખ્યામાંથી મોટી કોણ? તો આ ધન અપૂર્ણાંક છે, જ્યારે આ ઋણ અપૂર્ણાંક છે. તો ધન અપૂર્ણાંક મોટી છે એટલે આ તરફની સંખ્યા આપણી મોટી થશે, એટલે આ ચિહ્ન આવશે. આ જ પ્રમાણે તમારે 8 સુધીની સંખ્યાની ગણતરી કરવાની છે અને એમાં યોગ્ય ચિહ્ન મૂકવાનું છે. બીજું જોઈએ એમાં આપેલું છે આપણું જાતિ ગણીએ તો આપેલી સંખ્યાઓ માટે તેમની વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આપણે 5 સમય સંખ્યાઓ લખવાની છે. પહેલો દાખલો છે -5^3 અને -3^8. હવે આની વચ્ચે આપણે સમય સંખ્યા જો લખવી હોય તો આપણે કહી શકાય નહીં, તો આપણે પહેલાં સમય સંખ્યા વચ્ચેની સમય સંખ્યા શોધવા માટે છેદને સરખો કરવો પડે. તો અહીંયા છેદને સમાન કરવા માટે શું કરવું પડે? તો છેદની લસા લેવો પડે. તો અહીંયા 3 અને 8 લસા થશે 24. તો આપણે બંને જગ્યા પર છેદમાં 24 લાવવા માટે 3 અહીં આપણે પહેલાં 8 વડે ગુણવું પડે. જો આપણે છેદને 8 વડે ગુણીએ તો અંશને પણ 8 વડે ગુણવું જ પડે. એટલે અહીં આપણો જવાબ આવે છે -40^24. અને બીજી બાજુ અહીંયા નીચે બીજી સંખ્યામાં છેદમાં 8 છે, તો 8 આપણે 24 લાવવા માટે 3 વડે ગુણવું પડે. એટલે ઉપર નીચે અંશ અને છેદને 3 વડે ગુણતા અહીં જવાબ મળે છે 3^9 - 9 અને -8^24. હવે આપણે અહીં જોઈ શકીએ છીએ કે છેદ કેવો થઈ ગયો છે? સરખો થઈ ગયો છે. તો -9 થી -40 સુધીની આપણે વચ્ચેની કોઈ બી સંખ્યા આપણે લખી શકીએ. 5 સમય સંખ્યા આપણને જોઈએ છે તો આપણે એમાં કોઈ બી લખી શકીએ. તો -9 થી આપણે સ્ટાર્ટ કરીએ, એના પછીની જવા દઈએ તો -10^24, -11^24, -12^23, આ પ્રમાણે આપણે છેલ્લે 39^24 સુધીની કોઈ પણ 4 સમય સંખ્યા લખી શકીએ. બીજો દાખલો તમારે જાતે ગણવાનો છે. ત્રીજે દાખલાની વાત કરીએ તો -3^1^3 અને -2^6. તો અહીં આપણે જો આ બીજી સંખ્યા જે છે આપણી -2^6 તેને પ્રમાણિત સ્વરૂપ જો આપીશું તો આપણને કઈ સંખ્યા મળશે? તો -1^3 જ મળશે. એટલે કે આ બંને સંખ્યા કેવી છે? સમાન છે. તેથી તેમની વચ્ચેની કોઈ સંખ્યા મળશે નહીં, કેમ કે બે સંખ્યા સરખી જ હોય તેની વચ્ચે આપણને કોઈ સંખ્યા મળશે નહીં, એટલે આનો જવાબ આવતો નથી. તે જ પ્રમાણે હવે તમારે 2 અને 4 નંબરનો દાખલો ગણવાનો છે. હવે આપણે જોઈએ પાના નંબર 52 પરનું. તેમાં પહેલો દાખલો છે, અહીંયા આપણે સમય સંખ્યાનો સરવાળો કરવાનો છે. તો એમાં છે -13^7 - 8^7. હવે અહીં છેદ સરખો છે તો સરવાળો સરળ રીતે કરી શકીએ છીએ. એટલે કે છેદમાં સરખું છે એટલે નીચે 7 લખી દઈશું. ઉપરની સંખ્યાનો સરવાળો કરવાનો છે તો -13^8. અહીં બંને સંખ્યાના ચિહ્નો અલગ અલગ છે એટલે બાદબાકી થશે. તો 13^8 = 5 અને જવાબનું ચિહ્ન મોટી સંખ્યા એટલે 13નું ચિહ્ન આવશે અહીંયા ઓછા, એટલે આપણો જવાબ આવશે -5^7. એ જ પ્રમાણે તમારે અહીંયા બી છેદ સરખો છે તો તમે આ પહેલાં દાખલા પ્રમાણે જ બીજો દાખલો જ ગણવાનો છે. ત્રીજો દાખલો સહેજ અલગ છે, કેમ કે આ ઉપરની સંખ્યામાં છેદ સરખો હતો, અહીં તમે જોઈ શકો છેદ અલગ અલગ આવે છે. તો આપણે અહીંયા છેદ સરખો બનાવવો પડશે. તો છેદ સરખો બનાવવા માટે શું કરવું પડશે? તો છેદની સંખ્યાનો લસાઅ શોધવાનો. તો 7 અને 3નો લસાઅ થાય 21, એટલે આપણે છેદમાં 21 લાવવાનો થશે. તો છેદમાં 21 લાવવા માટે 7 ને 3 વડે ગુણીશું એટલે ઉપર બી 3 આવશે. 3 અહીંયા 7 વડે ગુણીશું તો 21 થાય. 3 + 7 = 21, તો ઉપર બી 7 વડે ગુણીશું. હવે એનો ગુણાકાર કરી કાઢીએ તો 3^39 = 7^21, 2^7 = 14, નીચે 3^7 = 21. હવે આપણે જોઈ શકીએ છેદ સરખો થઈ ગયો છે એટલે ઉપરના દાખલા પ્રમાણે જ આ નીચેનો દાખલો ગણીએ. તો છેદમાં 21, ઉપર છે -9 + 14,
હવે બંનેના ચિહ્નો અલગ અલગ એટલે બાદબાકી કરીએ તો 14 ઓછા 9 5 આવે છે અને આ વખતે મોટી સંખ્યાનું ચિહ્ન મૂકીએ તો 14 મોટા છે એટલે વત્તા 5 આવે એટલે આપણો જવાબ આવે છે 5/21 મિત્રો આ જ પ્રમાણે તમારે 4 અને 5 નંબરનો દાખલો ગણવાનો છે હવે આપણે પાના નંબર 53 પરનું જાતે ગણીએ જોઈએ તો અહીં આપણને એક મિશ્ર સંખ્યા આપી છે તો આને આપણે સાદા અપૂર્ણાંકમાં ફેરવીએ તો 3 2 6 અને વત્તા 1 એટલે 7 ના છેદમાં 3 મળે છે વત્તા ઓછા 1 ના છેદમાં 3 હવે આપણે એનો સરવાળો કરીએ પણ સરવાળો કરતા પહેલા અહીંયા બે ચિહ્ન સાથે ભેગા થાય છે વત્તા ઓછા ઓછા થઈ જાય છે અહીંયા હવે છેદ સરખો છે એટલે જે પ્રમાણે આપણે આગળ કર્યું તે પ્રમાણે 3 નીચે આવશે અને ઉપર આવશે 7 ઓછા 1 એટલે 6 અહીં આપણે 6 નો અવયવ પડે છે એટલે કે 3 ગુણ્યા 2 થાય છે તો 3 ને 3 નીકળી જાય છે એટલે આપણો જવાબ આવે છે છેલ્લે 2 જવાબ મળે છે સેમ દાખલો બીજો છે તેમાં પણ મિશ્ર સંખ્યા છે તેને આપણે સાદા અપૂર્ણાંકો ફેરવીએ તો 3 1 3 વત્તા 2 એટલે 5 ના છેદમાં 3 અને બીજી સંખ્યાની વાત કરીએ તો 5 2 10 વત્તા 4 એટલે 14 ના છેદમાં 5 અહીં આપણે જોઈએ તો છેદની સંખ્યા અલગ અલગ છે એટલે આપણે લસાઅ શોધીશું તો 3 અને 5 નો લસાઅ થશે 15 એટલે છેદમાં આપણે 15 લાવવાના છે તો 3 ને આપણે 5 વડે ગુણીશું એટલે ઉપર બી 5 વડે હવે 5 ને આપણે 3 વડે ગુણીશું એટલે ઉપર બી 3 હવે ગુણાકાર કરીએ તો 5 5 25 ને 3 5 15 આ બયું 14 3 42 અને 5 3 15 હવે છેદ સરખો થઈ ગયો એટલે નીચે એકવાર 15 લખીશું અને ઉપર થશે 25 ઓછા 42 એટલે ઓછા 17 ના છેદમાં 15 આ જ પ્રમાણે તમારે 3 4 અને 5 નંબરનો દાખલો ગણવાનો છે એ જ પ્રમાણે હવે આગળ જોઈએ પાના નંબર 54 નું તો ગુણાકાર છે જે સરવાળો અને બાદબાકી કરતા સરળ છે તો અહીં આપણે પહેલો દાખલો જોઈએ 2 ના છેદમાં 5 ગુણ્યા ઓછા 5 ના છેદમાં 9 અને એનો ગુણાકાર કરીએ તો અહીંયા 5 ને 5 નીકળી જાય છે અને બાકી રહી છે અહીંયા ઓછાનું ચિહ્ન એટલે ઓછા અને 2 ને છેદમાં 9 આપણો જવાબ આવે છે તે જ પ્રમાણે બીજા દાખલાની વાત કરીએ તો અહીંયા છેદમાં કંઈ નહીં મળે તો આપણે એક સમજી લેવાનું એટલે ગુણાકાર કરીએ તો ઉપરની અંશની સંખ્યાનો ગુણાકાર અંશ સાથે અને છેદની સંખ્યાનો ગુણાકાર છેદ સાથે એટલે કે ઓછા 2 ગુણ્યા ઓછા 5 અને નીચે 9 ગુણ્યા 1 એટલે ઓછા ગુણ્યા ઓછા વત્તા થઈ જાય છે એટલે ચિહ્ન નીકળી જશે અને 2 5 10 ને નીચે 9 1 9 થશે આ જ પ્રમાણે તમારે સિમ્પલ 3 4 5 દાખલા ગણવાના છે અહીં બી તમારે શું કરવા પડશે 8 ના અવયવ પાડી 2 અને 2 નીકળી જશે અને બાકી સંખ્યાનો ગુણાકાર કરવાનો અહીં તો તમારું બધું નીકળી જશે 13 13 3 3 એટલે જવાબ તમારો 1 આવશે છેલ્લું જોઈએ પાના નંબર 55 નું જાતે ગણીએ આ પ્રકરણનું છેલ્લું જાતે ગણીએ તેમાં ભાગાકાર કરવાનો છે અહીં તમારે જાતે ગણીએ એવું નથી લખેલું પણ તમારે સમજી જવાનું છે હવે ભાગાકાર કરવાનું છે પણ આપણે ભાગાકારના ચિહ્નને ગુણાકારમાં ફેરવીશું તો શું થશે અહીંયા વ્યસ્ત સંખ્યા લખવાની છે એટલે કે 2 ની વ્યસ્ત સંખ્યા થશે 1 ના છેદમાં 2 ઉપર નીચે થઈ જશે એટલે અહીંયા તમારું કંઈ ના હોય તો તમે 1 લખીને સમજી શકો છો એટલે ગુણાકારનું ભાગાકારના ચિહ્નને ગુણાકાર બનાવતા 1 ઉપર જાય છે અને 2 નીચે આવે છે અને હવે આપણે સિમ્પલ ઉપરના દાખલા પ્રમાણે ગુણાકાર કરી દઈએ કે 3 ગુણ્યા 1 નીચે 7 ગુણ્યા 2 એટલે ઉપર થાય છે ઓછા 3 નીચે 14 તેવી જ રીતે બીજો દાખલો આમાં જોઈએ ભાગાકારના ચિહ્નને ગુણાકાર બનાવતા ઓછા 2 નીચે આવે છે અને 13 ઉપર જતા રહે છે હવે અહીંયા ઓછાનું ચિહ્ન નીકળી જાય છે અને ગુણાકાર થાય છે 7 ગુણ્યા 13 અને નીચે 11 ગુણ્યા 2 એટલે 13 સત્તાવીસ 91 અને 11 2 22 આ જ પ્રમાણે તમારે 2 4 અને 5 નંબરના દાખલા જાતે ગણવાના છે